गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज 12 केमिस्ट्री चैप्टर नंबर 1 लेक्चर नंबर 17 में अंतःकेंद्रीय संघनन रचना में अंतःकेंद्रीय संघनन रचना में संकुलन क्षमता शोधवानी छे। संकुलन क्षमता એટલે તમને ખબર છે કે પેકિંગ એફિશિયન્સી આપણે શોધવાની છે, પર એ કોનામાં શોધવાની છે? અંતઃકેન્દ્રીય સંઘનમાં। હવે તમને યાદ હશે અંતઃકેન્દ્રીય સંઘનની વાત કરીએ તો દરેક ખૂણા ઉપર એક એક હોય અને કેન્દ્રમાં એક હોય। દરેક ખૂણા ઉપર એક હોય એટલે તમે એવું કહી શકો કે ખૂણા ઉપર કેટલામો ભાગ રોકાય, તો 1/8। એવા કેટલા ખૂણા છે? 8। એટલે 1/8 × 8 કરશે તો 1 પરમાણુ થશે। તો આપણે એવું કહી શકીએ કે ખૂણા ઉપર કેટલામાં ભાગના પરમાણુ હોય તો 1 પરમાણુ હોય। અને બીજું અંતઃકેન્દ્રિત એટલે કેન્દ્રમાં 1 પરમાણુ હોવાનો, તો ટોટલ પરમાણુની સંખ્યા અહીંયા કેટલી થશે? તો ટોટલ પરમાણુની સંખ્યા 2 થશે। એટલે આપણે એવું કહી શકીએ કે અંતઃકેન્દ્રીય સંઘનમાં ખૂણા પર રહેલા પરમાણુની વાત કરીએ, તો આપણે એવું કહી શકીએ કે ખૂણામાં કેટલાનો ભાગ રોકાય? 1/8। અને સંઘનમાં ટોટલ કેટલા ખૂણા આવે? 8। એટલે 8 8 ઉડી જશે તો કેટલા પરમાણુ રહેશે? 1 પરમાણુ રહેશે। અને ધ્યાન રાખજો, તમને કેન્દ્ર પર પરમાણુની વાત કરીએ તો કેન્દ્ર પર પરમાણુ તમને કેટલો મળે? તો અંતઃકેન્દ્રીય સંઘનમાં કેન્દ્ર પર તમને 1 પરમાણુ મળે। એટલે એમ જો જોઈએ તો ટોટલ પરમાણુની સંખ્યા કેટલી થશે? 2 પરમાણુ થશે। ટોટલ પરમાણુની સંખ્યા કેટલી થશે? 2 થશે। તો પરમાણુની કુલ સંખ્યા અંતઃકેન્દ્રીય એકમ કોષમાં કેટલી છે? 2 છે। હવે આપણે એવું કહી શકીએ કે જો પરમાણુની ત્રિજ્યા r હોય, ધ્યાન રાખજો, જો પરમાણુની ત્રિજ્યા કેટલી હોય, તો પરમાણુ ત્રિજ્યા r છે, તો આપણે એવું કહી શકીએ કે અંતઃકેન્દ્રીય એકમ કોષનું કદ કેટલું થશે? તો આપણે એવું કહી શકીએ અંતઃકેન્દ્રીય સંઘનમાં પરમાણુનું કદ કેટલું થશે? તો આપણે એવું કહી શકીએ કે પરમાણુને જો એઝ અ ગોળા તરીકે વિચાર કરીએ તો ગોળાના કદનું સમીકરણ છે 4/3πr³। ગોળાના કદનું સમીકરણ શું છે? 4/3πr³ છે। એમાં ટોટલ પરમાણુ કેટલા છે? 2। ટોટલ જો 2 પરમાણુ હોય તો તમે શું કરી શકો? 2 × શું લખી શકો? 4/3πr³ લખી શકો। શું લખી શકો? 2 × શું લખી શકો? 4/3πr³। તો આપણે એવું કહી શકીએ કે અંતઃકેન્દ્રીય સંઘનમાં પરમાણુનું કદ કેટલું હશે? તો 2 × 4/3πr³ થશે। ચાલો આ તમારું સંઘનના પરમાણુનું કદ થઈ ગયું। હવે તમારે જે છે એકમ કોષનું કદ બી શોધવાનું છે। હવે એકમ કોષનું કદ શોધવાનું હોય તો ધ્યાન આપજો, એકમ કોષનું કદમાં શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું આવે? ઊંચાઈ। હવે સંઘનની વાત કરીએ તો સંઘનની ધારની લંબાઈ જો આપણે a લઈ લઈએ તો આપણને ખબર છે કે a ગુણ્યા a કરીએ તો કેટલા થશે? a નો શું થશે? ઘન થશે। હવે પેકિંગ ક્ષમતા શોધવાની હોય તો એકમ કોષનું કદ એટલે એકમ કોષમાં રહેલા પરમાણુનું કદ ભાગ્યા કુલ કદ ગુણ્યા કેટલા કરવાના? 100। પર અહીંયા a છે અને અહીંયા r છે, એટલે a ને r ને બરાબર આપણે કેન્સલ આઉટ કરી શકીએ નહીં, પરિણામે આના વચ્ચેનો રિલેશન મેળવવા પડશે। રિલેશન મેળવવા માટે જરા સમજો, આપણો જે આ રીતે જે સંઘન છે, હા, આપણો જે આ રીતે બરાબર સંઘન આપણે આ રીતે આપણે લઈએ, બરાબર અંતઃકેન્દ્રીય એકમ કોષનો આ રીતે આપણે સંઘન લઈએ। હવે આ સંઘનનો વિચાર કરીએ તો સંઘનના મધ્યમાં તમને એક પરમાણુ મળે, સંઘનના મધ્યમાં તમને શું મળે? એક પરમાણુ મળે। ઓકે, એ સિવાય ખૂણા પર બી હોય એટલે કે એક અહીંયા પણ મળશે, અને ખૂણા પર હોય એટલે કે બીજો તમને ક્યાં મળશે? અહીંયા પણ મળશે। તો આ રીતે બરાબર તમારા દરેક ખૂણા ઉપર હશે, જેમાંથી આ એક પહેલો અને આ બાજુનો છેલ્લાના ભાગમાં દર્શાવ્યો અને વચ્ચે મેં એક પરમાણુ દર્શાવ્યો છે। હવે અહીંયા જો તમે જો જોશો તો આ પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધીમાં તમને પરમાણુની ત્રિજ્યા કેટલી દેખાશે? તો પહેલું તમે એવું કહી શકો કે અહીંયા એક તમારી પરમાણુની ત્રિજ્યા દેખાશે, અહીંયા એક આખો પરમાણુ છે એટલે વચ્ચેના ભાગથી અંતર 8 થશે, વચ્ચેના ભાગથી બીજી બાજુનું અંતર બી 8 થશે, અને એમ જો જોઈએ તો અહીંયાથી અંતર બી તમારો શું થશે? 8 થશે।
એટલે અહીંયા થી ટોટલ જો અંતર જો લઈએ તો ટોટલ અંતર માં તમને r ચાર વખત દેખાશે, જ્યાં ચાર વખત દેખાય તો એ તમારું શું થશે 4r થશે, કેટલું થશે 4r. હવે આ 4r અંતર ધારની લંબાઈમાં કેટલું હશે, તો એના માટે આને આપણે a લઈએ, આને આપણે b લઈએ, આને આપણે c લઈએ અને આને આપણે શું લઈએ d લઈએ. હવે જરા સમજો, AB જે છે એ બાજુની લંબાઈ તમારી a, BC ની બાજુની લંબાઈ બી તમારી શું થશે a થશે. તો જરા ધ્યાન આપજો, આ AC જે છે બરાબર, આ ADC બરાબર, ADC સુધીની વાત કરું છું, ADC જે છે એ તો તમારો કર્ણ થશે ને, કર્ણ થાય બરાબર, કર્ણ થાય તો ADC જે છે એ તમારો શું થશે √2 a થશે, ADC તમારો શું થશે √2 a થશે. હવે જરા સમજજો, AC બરાબર ADC, ADC એ મારો શું છે √2 a છે. CDD ની વાત કરીએ બરાબર, CDD ની વાત કરીએ, આ CDD જે અંતર જે છે, CDD જે અંતર જે છે એ કેટલું છે a છે, અને મારે શોધવાનું કયો AD છે. તમને ખબર છે કે સમઘનના દરેક ખૂણા કાટખૂણ બનાવે, સમઘનના દરેક ખૂણા શું બનાવે કાટખૂણ બનાવે. હવે જો મારે AD શોધવો હોય તો AD એક્ચ્યુઅલી આ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે, એટલે કાટકોણ ત્રિકોણનો કર્ણ છે એટલે AD બરાબર શું થશે, તો AD બરાબર વર્ગમૂળમાં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે વર્ગમૂળમાં AC નો વર્ગ વત્તા CD નો વર્ગ થશે, AC નો વર્ગ વત્તા શું થશે CD નો વર્ગ થશે. AC ના વર્ગની વાત કરો તો √2 a નો વર્ગ, ચાલો √2 a નો વર્ગની વાત કરો તો √2 નો વર્ગ કેટલો થાય 2, a નો વર્ગ કેટલો થાય a નો વર્ગ, અને CD ની વાત કરો તો CD એ તમારો a નો વર્ગ છે, તો ટોટલ 2a નો વર્ગ વત્તા a નો વર્ગ, 2a નો વર્ગ વત્તા a નો વર્ગ એટલે કેટલો થવાનો 3a નો વર્ગ, 3a નો વર્ગ, અને 3a ના વર્ગનો જો વર્ગમૂળ કરીએ તો 3 નું વર્ગમૂળ √3 અને a ના વર્ગનો વર્ગમૂળ કેટલું થશે a થશે. તો આ અંતર તમારો √3 a થશે, આ અંતર કેટલું થાય √3 a. તો જરા ધ્યાન આપજો, AD અંતર જે છે એ AD અંતર મારો કેટલું થવાનો √3 a થશે, AD અંતર કેટલું થશે √3 a થશે. તો આ AD આપણો √3 a થઈ ગયો, અને √3 a માં, હા √3 a માં ટોટલ અંતર આપણને કેટલું મળે છે 4r. તો જરા ધ્યાન આપજો, AD બરાબર છે 4r બરાબર શું છે √3 a. તમારે અહીંયા a શોધવો હોય તો a બરાબર શું થવાનું, તો 4r અને √3 ક્યાં જશે છેદમાં, તો એ બરાબર થશે 4r બાય √3. તો જરા ધ્યાન આપજો, અહીંયા a અને r વચ્ચેનો સંબંધ a બરાબર 4r બાય શું છે √3 છે, બરાબર 4r બાય √3. ઓકે, હવે આપણે આ વેલ્યુ અહીંયા મૂકી દેશું, એટલે a માં આપણે આ વેલ્યુ મૂકી દઈએ, શું મૂકી દઈએ 4r બાય શું મૂકી દઈએ √3 નો આપણે શું મૂકીએ ઘન, ચાલો 4 નો ઘન એટલે 4 ચોક 16 ચોક કેટલા થવાના 64, એટલે આ તમારું થઈ ગયું 64. આ નો ઘન અને √3 નો ઘન ની વાત કરીએ તો √3 નો ઘન એટલે √3 × √3 × √3, જેમાં તમને અહીંયા √3 નો વર્ગ મળી જશે બરાબર, √3 નો વર્ગ મળી જશે ગુણ્યા √3, √3 નો વર્ગ કેટલો 3, અને √3 રહી જશે એટલે કેટલા આવશે 3√3 આવશે, એટલે અહીંયા 64 આ નો ઘન ભાગ્યા શું આવશે 3√3 આવશે. આ એકમ કોષનું કદ થયો, તો ધ્યાન રાખજો આ તમારી પહેલી ગણતરી, આ તમારી બીજી, પછી અહીંયા તમારી આ ગણતરી આવશે ત્રીજી, અને અહીંયા જે આ ગણતરી બતાવશો એ તમારી કઈ આવશે ચોથી ગણતરી આવશે. હવે આપણું પાંચમું સ્ટેપ જે છે, પાંચમું સ્ટેપ એ શું છે સંકુલન ક્ષમતા, પાંચમું સ્ટેપ જે છે એ શું છે સંકુલન ક્ષમતા. હવે સંકુલન ક્ષમતામાં શું આવશે, તો અંતઃકેન્દ્રિત એકમ કોષના પરમાણુનું કદ, એ પરમાણુનું કદ કેટલું છે 2 × 4/3 પાય આર ક્યુબ ભાગ્યા એકમ કોષનું કદ કેટલું છે તો 64 r³ / 3√3 છે. ઓકે, અને ગુણ્યા કેટલા આવશે તો ગુણ્યા 100 આવશે. ચાલો આ રીતે જો ગણતરી જોઈએ તો 4 × 2 = 8 અને 8 × 4 = 64 બરાબર, એટલે અહીંયા 4 રહી જશે. બીજી વસ્તુ 3 અને 3 ઉડી જશે, √3 ઉપર જશે, r³ ઉડી જશે, ચાલો √3 ઉપર ગયો બરાબર, ગુણ્યા કેટલા થવાના પાય, અને એમ જો જોઈએ તો ભાગ્ય કેટલા આવશે 4 અને ગુણ્યા કેટલા આવશે 100. √3 એટલે ધ્યાન રાખજો 1.73, પાય એટલે કેટલા 3.14,
गुणिया सौ अने भाग्य कितना करवाना चार भाग्य चार करता आपने आंसर मर्से 68% कितनो मर्से 68% तो अंतःकेंद्रित एकम पोषमा संकुलन क्षमता तमारी थसे 68% थसे बराबर अने तमने भी खबर छे के तमारे मुक्त अवकाश भी जानवानो अने मुक्त अवकाश जानवा माटे तमारे आने 100 माटी बात करवाना रहेसे जो 100 माटी तमे 68 बात करो तो कितना आवशे 32 आवशे એટલે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં મુક્ત અવકાશ પૂછે તો મુક્ત અવકાશ તમારો થશે 32% થશે કેટલો થશે 32% થશે ઓકે સો આ રીતે અંતઃકેન્દ્રિત એકમ કોષની ગણતરી આવશે જો આને થોડું બરાબર ઉપર ઉપર આપણે જોઈ લઈએ તો આપણે એવું કહી શકીએ કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કેટલા પરમાણુ હોય તો બે પરમાણુ હોય એક પરમાણુ કદ 4/3 પાઈ આર ક્યુબ તો બે પરમાણુ કદ કેટલો થશે 2×4/3 પાઈ આર ક્યુબ થશે એકમ કોષની કદની વાત કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ a×a×a એટલે એનો શું થઈ જશે ઘન થઈ જશે પણ a અને r બંને અલગ અલગ છે એટલે એનો રિલેશન મેળવવા પડશે રિલેશન મેળવવા માટે જરા ધ્યાન આપજો a થી b સુધી આપણે જઈએ તો ટોટલ તમારી ત્રિજ્યા 4 વખત આવશે એટલે 4r બરાબર જેમાં a થી b વચ્ચેનો અંતર કેટલો તો ધ્યાન આપજો ab a bc b a તો ac તમારું શું થઈ જશે તો એસી તમારો કર્ણ થઈ જશે એટલે √2a એસી √2a છે સીડી કેટલો a તો એડી કેટલો થશે તો એડી જે છે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કેટલો થશે √3a થશે ને એમ પણ ધ્યાન રાખજો આ a આ a હોય તો આ √2a થાય અને પછી એડી આવે તો કેટલો આવશે √3 આવશે જ્યારે બે બાજુ હશે ત્યારે √2a પણ જ્યારે ત્રણ બાજુ થઈ જશે ત્યારે √3a થશે તો ધ્યાન રાખજો બરાબર બે બાજુ માટે √2a ત્રણ બાજુ માટે કેટલા √3 અહીંયા ત્રણ બાજુ છે એટલે કેટલા થયા √3 થયા √3 બરાબર શું છે 4r છે ઓકે તો એ બરાબર શું થશે 4r / શું થશે √3 થશે ધ્યાન રાખજો અંતઃકેન્દ્રિત એકમ કોષમાં કામ લાગશે ઓકે હવે આની વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકીએ અને જે મળશે એના પરથી આપણે સંકુલન ક્ષમતા શોધીશું સંકુલન ક્ષમતા એટલે એકમ કોષમાં રહેલા પરમાણુનો કદ ભાગ્ય એકમ કોષનું શું આવશે કુલ કદ ગુણ્યા કેટલા કરવાના 100 ગુણ્યા 100 કરતા આપણને મળશે 68% મળશે અને આ રીતે જે છે આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષની સંકુલન ક્ષમતા આપણે શોધી શકીએ છીએ આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો વેરી વેલ ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી આઈ વિલ એક્સપ્લેન યુ થેન્ક યુ વેરી મચ બાય